એસવાયબીએ સમાજશાસ્ત્ર વિભાગ પેપર નંબર નવ ભારતની જે સામાજિક સમસ્યાઓ છે એ એ પેપર છે તેના વિશેની આપણે લોકોએ આજે ચર્ચા કરવાની છે જો બહેનો મેં ગત વિડીયોમાં તમને લોકોને આપણે જે એસવાયમાં જે પેપરો ભણવાના છે તેના વિશેની થોડી ઘણી સમજૂતી છે તે આપી હતી તો જેને પણ પ્રથમ ગુણ અને દ્વિતીય ગુણ સમાજશાસ્ત્ર છે એ લોકોએ પેપર નંબર આઠ જે હતું તે હતું સામાજિક મનોવિજ્ઞા સામાજિક માનવશાસ્ત્ર અને પેપર નંબર નવ ભારતની સામાજિક સમસ્યાઓ બે આ બે પેપરો છે તે તમારે લોકોએ ભણવાના છે તો હવે આજે આપણે આજના વિડીયોમાં પેપર નંબર નવ છે તેનો જે અભ્યાસક્રમ છે તેના વિશેની આપણે સમજૂતી મેળવીશું તો હવે તમને ખ્યાલ જ છે કે તમે જ્યારે ત્રીજું સેમ ભણતા હતા ત્યારે તમને લોકોને જે પેપર નંબર છઠ્ઠું આવ્યું હતું તે હતું ભારતની સામાજિક સમસ્યાઓ એક અને ત્યારે જ મેં તમને લોકોને જ્યારે મેં એ પેપર તમને લોકોને સમજાવ્યું હતું ત્યારે જ મેં તમને લોકોને કીધું હતું કે અત્યારે તમારે ભાગ એક કરવાનો છે અને પછી જે સત્ર આવશે તેમાં તમારે ભાગ બે કરવાનો છે તો આ આ સત્રમાં એટલે કે આપણા ચોથા સેમમાં ચોથા સત્રમાં ભારતની સામાજિક સમસ્યાઓ બે આ રીતનું પેપર પેપર નંબર નવ છે તે તમારી સામે મૂકવામાં આવ્યું છે તો આપણે આ જે પેપર છે તેના વિશેની આ વિડીયોમાં અભ્યાસક્રમની આ વિડિયોમાં સમજૂતી મેળવીશું જો ફરીથી તમારું જે સિલેબસ છે તે બદલાઈ ગયો છે પેપર નંબર આઠ અને નવ બંને બદલાઈ ગયા છે એટલે જે જ્યારે નવી બુક બજારમાં બારે અવેલેબલ થાય ત્યારે તમે લોકો આ બુક ખરીદી લેજો અત્યારે જો જૂની મળે તો લઈ લેવી જેથી કરીને તમારે કંઈ વાંચવું હોય લખવું હોય તો તમને તકલીફ ન પડે તો હવે આ વિડીયોમાં આપણે લોકો પેપર નંબર નવ છે તેના વિશેની ચર્ચા કરીશું તેના અભ્યાસક્રમને આપણે જોશું તો પેપર નંબર નવ ભારતની સામાજિક સમસ્યાઓ બે આ રીતનું પેપર તમારું નવમું છે તેમાં કુલ ચાર યુનિટ તમને લોકોને આપવામાં આવેલા છે કેટલા યુનિટ છે તો કે ચાર હવે આ ચારેય યુનિટ કયા છે તમને ખ્યાલ હશે તમે લોકો એ પેપર જે છઠ્ઠું હતું તેમાં ચાર યુનિટ ભણ્યા એ ચારે યુનિટમાં તમે લોકોએ એક એક સમસ્યાઓને જોઈતી કે જેમ કે એમાં આપણે લોકોએ વૃદ્ધો વૃદ્ધોની સમસ્યા જોઈતી દહેજની સમસ્યા જોઈતી આવી અનેક સમસ્યાઓની ચર્ચા આપણે લોકોએ તે પેપર નંબર છમાં કરી હતી તો આ જે નવમું પેપર છે તેમાં તમારે બીજી ત્રણ સમસ્યાઓ અહીંયા તમારે કરવાની છે એમાં આવે છે વિઘટન સંબંધિત સમસ્યા ઘરેલું હિંસાની સમસ્યા અને એડ્સની સમસ્યા તો ત્રણ સમસ્યાઓ અને જે એક આપણે જે સામાજિક સમસ્યાઓ જે ઊભી થઈ છે આપણા સમાજમાં એની તરફ જોવાનો જે અભિગમ છે એ અભિગમ તમારે સમાજશાસ્ત્રીઓની દ્રષ્ટિએ કયો અભિગમ વિકસો છે તેના વિશેની પણ ચર્ચા તમારે આ પેપરમાં કરવાની છે તો તમારું પહેલું યુનિટ આવે છે આમ તમારું આ પેપર ચાર યુનિટ સાથે તમારી સામે મૂકવામાં આવેલું છે તમારું પહેલું યુનિટ આવે છે સામાજિક સમસ્યા તરફના જે કેટલાક સમાજશાસ્ત્રીય અભિગમો છે તે તો આમાં તમારે કરવાનું છે કે સામાજિક વિઘટનનો અભિગમ ત્રણ અભિગમો કરવાના છે તમારે જે આ સમાજશાસ્ત્રીય અભિગમો છે સામાજિક સમસ્યાને જો સમજવી હોય તો સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ કયા અભિગમો વિકૈસા છે તેમાં ત્રણ અભિગમો વિકૈસા છે એક પહેલું છે તે સામાજિક વિઘટનનો અભિગમ છે બીજું છે તે વિમુખીકરણનો અભિગમ છે અને ત્રીજું છે તે છે એનોમીનો અભિગમ તો આ ત્રણેય અભિગમો તમારે લોકોએ યુનિટ એકમાં સમજવાના છે સામાજિક વિઘટન વિમુખીકરણ અને એનોમી આ ત્રણ અભિગમો તમારે આ જે પહેલું યુનિટ છે તેમાં સમજવાના છે વિઘટનનો જે અભિગમ છે સામાજિક વિઘટનનો અભિગમ તો તેમાં સામાજિક વિઘટનનો અર્થ તેના લક્ષણો તેના પ્રકાર તેના કારણો સામાજિક વિઘટન અને સામાજિક સમસ્યાનો શું આપણે એમ કહી શકીએ કે સામાજિક સમસ્યાઓ અને સામાજિક વિઘટન કઈ રીતના એકબીજા સાથે સંકળાયેલા છે તે મુદ્દો અને સામાજિક વિઘટન છે તેના અભિગમની આલોચના આટલું તમારે સામાજિક વિઘટનના અભિગમમાં આટલા મુદ્દાઓ કરવાના છે બીજો જે હતો વિમુખીકરણનો અભિગમ તેમાં વિમુખીકરણનો વિમુખતાનો અર્થ વિમુખતાના પાસા વિમુખતાનો સામાજિક સમસ્યા સાથેનો સંબંધ અને ત્રીજો છે તે છે એનોમી તો એનોમીનો અર્થ અને લક્ષણો એનોમીની પરિસ્થિતિમાં વૈયક્તિક અનુકૂલનના પ્રકારો આટલા મુદ્દાઓ તમારે લોકોએ આ પહેલાં યુનિટમાં કરવાના છે ટૂંકમાં તમારે જે અભિગમો સમજા સમજવાના છે તે છે સામાજિક વિઘટનનો અભિગમ વિમુખીકરણનો અભિગમ અને એનોમીનો અભિગમ આ થયું તમારું પહેલું યુનિટ હવે તમારું યુનિટ આવે છે બીજું અને તે છે વિઘટન સંબંધિત સમસ્યાઓ તો વિઘટન સંબંધિત સમસ્યા કોને કહેવાય પહેલાં તો તમારે તેનો અર્થ સમજવાનો છે પછી ત્રણ સમસ્યાઓ તમારે વિઘટન સંબંધિત અહીંયા સમજાવવાની છે ભ્રષ્ટાચારની સમસ્યા નશાખોરીની સમસ્યા અને નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા આ ત્રણ સમસ્યાઓ છે તે તમારે અહીંયા વિઘટન સંબંધિત સમસ્યા તરીકે દર્શાવવાની છે સમજાવ સમજવાની છે તો ભ્રષ્ટાચારની સમસ્યા છે તેમાં તેનો અર્થ તેનું સ્વરૂપ તેના કારણો અને તેની વિપરીત અસરો એવી જ રીતના નશાખોરીની સમસ્યા છે તો તેનો અર્થ તેના કારણો તેની અસરો અને તેને નિવારવાના ઉપાયો અને નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા છે તો નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ તેને તેના કારણો તેની અસરો અને નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાનું નિવારણ કઈ રીતના લાવી શકીએ આટલા મુદ્દાઓ તમારે લોકોએ આ બીજા યુનિટમાં કરવાના રહે છે એટલે કુલ તમારે વિઘટન સંબંધિત સમસ્યાઓ છે તે ત્રણ કરવાની છે પહેલી ભ્રષ્ટાચારની બીજી નશાખોરીની અને ત્રીજી નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યા આ તમારે ત્રણ સમસ્યાઓ વિઘટન સંબંધિત સમસ્યા તરીકે સમજવાની છે ત્યારબાદ આવે છે યુનિટ ત્રણ યુનિટ ત્રણ છે તે છે ઘરેલું હિંસાની સમસ્યાઓ તો ઘરેલું હિંસાની સમસ્યાઓમાં તમારે જે મુદ્દાઓ સમજવાના છે તે છે ઘરેલું હિંસાનો અર્થ અને તેની કાનૂની વ્યાખ્યાઓ ભારતમાં ઘરેલું હિંસાના સ્વરૂપો ઘરેલું હિંસાના પરિબળો ઘરેલું હિંસાના નિયંત્રણ માટેના ઉપાયો આટલા મુદ્દાઓ તમારે આ ઘરેલું હિંસામાં કરવાના છે એક તો તેનો અર્થ પછી તેનું સ્વરૂપ પછી ઘરેલું હિંસાની હિંસાના પરિબળો અને તેને નિયંત્રિત કરવા માટેના ઉપાયો આટલા મુદ્દાઓ તમારે લોકોએ ઘરેલું હિંસામાં કરવાના છે હવે જે છેલ્લું યુનિટ આવે છે છેલ્લું યુનિટ છે તે છે એડ્સની સમસ્યા એડ્સ એટલે તમને સૌને ખ્યાલ જ છે કે એક રોગ છે અને એકદમ આપણે એમ કહી શકીએ કે ભયાનક રોગ છે જે લાગુ પડી જાય તો જેનો ઈલાજ છે તે બહુ લાંબા ટાઈમે આપણે કરી શકીએ છીએ બહુ લાંબા ટાઈમે તેની અસરમાંથી આપણે લોકો મુક્ત થઈ શકીએ છીએ તો એડ્સના જે એડ્સની સમસ્યા છે તેમાં તમારે જે કરવાના મુદ્દાઓ છે તે કયા છે તો એડ્સ છે તેનો અર્થ એડ્સ કોને કહેવાય તેના લક્ષણો પછી એડ્સના કારણો પછી એડ્સ સમસ્યાની જે અસરો છે તે અને એડ્સને અટકાવવાના જે નિયંત્રણ છે અટકાયત અને તેનું જે નિયંત્રણ છે તેના વિશેની સમજૂતી તમારે લોકોએ એડ્સના એડ્સની સમસ્યાના મુદ્દામાં મેળવવાની છે તો આમ આપણા જે આપણું જે આ પેપર નંબર નવ છે તેમાં કુલ ટોટલ ચાર યુનિટ આવે છે સામાજિક સમસ્યા તરફના કેટલાક સમાજશાસ્ત્રીય અભિગમો તે અભિગમો ત્રણ છે સામાજિક વિઘટનનો અભિગમ વિમુખીકરણનો અભિગમ અને એનોમીનો અભિગમ પછી બીજો યુનિટ આવે છે વિઘટન સંબંધિત સમસ્યાઓ તેમાં પણ તમારે ત્રણ સમસ્યાઓ કરવાની છે ભ્રષ્ટાચારની નશાખોરીની અને નશીલા દ્રવ્યની આ રીતના તમારે ત્રણ સમસ્યાઓ કરવાની છે ત્રીજું યુનિટ આવે છે તે છે ઘરેલું હિંસા તો તે ઘરેલું હિંસા કોને કહેવાય તેનું સ્વરૂપ કેવું છે તેના પરિબળો કયા છે અને તેને નિયંત્રિત કરવાના ઉપાયો કયા છે તેના વિશેની સમજૂતી તમારે આ યુનિટમાં મેળવવાની છે અને છેલ્લું યુનિટ જે છે તે છે ચોથું યુનિટ એઇડ્સ તો એડ્સ એટલે શું અને તેના લક્ષણો કયા છે તેના વિશેની તમારે સમજૂતી મેળવવાની છે પછી એડ્સ છે તો તેને નિયંત્રણ કરવાના ઉપાયો કયા છે તેને કઈ રીતના નિયંત્રણ કરી શકાય છે અને એડ્સની સમસ્યાની શું અસર આપણા સમાજ ઉપર પડે છે તેના વિશેની સમજૂતી તમારે લોકોએ આ યુનિટમાં મેળવવાની છે તો આટલા ચાર યુનિટ સાથે તમારું પેપર નંબર નવ તમને લોકોને ભણવા માટે આપવામાં આવેલું છે જો આપણે લોકોએ ગત જે ગયું સત્ર હતું તેમાં જ સમય જ્યું કે સામાજિક સમસ્યા છે તે કહેવાય કોને ત્યારે મેં તમને લોકોને કીધું હતું કે સામાજિક સમસ્યા એટલે કે કોઈ એક કે બે વ્યક્તિને જ્યારે કોઈ પરિસ્થિતિ એના જીવનમાં નડતરરૂપ બનતી હોય તો તે સામાજિક સમસ્યા તરીકે ઉપલબ્ધ થતી નથી તો તેને આપણે લોકો સામાજિક સમસ્યા તરીકે ઓળખાવી ન શકીએ પણ એવી પરિસ્થિતિ સમાજમાં ઊભી થતી એવી પરિસ્થિતિ જેની અસર સમગ્ર સમાજના તમામ વ્યક્તિઓ ઉપર જ્યારે પડે છે અને તેની અસરના પરિણામે ઘણા સમાજના ઘણા વ્યક્તિઓને તેની તેની અસર નીચેથી પસાર થવું પડે છે ત્યારે તેવી પરિસ્થિતિને શું કહેવામાં આવે છે તો કે સામાજિક સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે તો આવી આપણે સમસ્યાઓ જે હતી થોડી થોડી સમસ્યાઓ આપણે ગત જે સત્ર હતું તેમાં કરી ગયા જેમ કે વૃદ્ધોની સમસ્યા આપણે કઈ રીતે પછી સામાજિક સમસ્યાનો અર્થ આપણે લોકોએ જોયો હતો દહેજની સમસ્યા આપણે જોઈ હતી પછી આપણે જે જ્ઞાતિવાદ હતું તેના વિશેની સમજૂતી મેળવી હતી આમ થોડીક સમસ્યાઓ આપણે લોકો ત્યારે જોઈ ચૂક્યા હતા હવે જે બાકીની વધેલી સમસ્યાઓ છે જેને આપણે સામાજિક સમસ્યા તરીકે કે ઓળખા ઓળખાવીએ છીએ ઓળખાવી શકીએ તો એવી સમસ્યાઓનો અભ્યાસ તમારે લોકોએ આ પેપર નંબર નવમાં કરવાનો છે તો એવી જે ચાર સમસ્યાઓ છે તે તમને લોકોને અહીંયા ચાર યુનિટ તરીકે તમારી સામે મૂકી છે તો આ ચારેય સમસ્યાઓ હવે આપણે ક્રમશઃ એક પછી એક હવે પછીના વિડીયોમાં આપણે લોકો શરૂ કરશું તો આ હતું આપણું આજનું વિડીયો વિડિયાનો અભ્યાસક્રમ પેપર નંબર નવનો અભ્યાસક્રમ તો હવે પછીના વિડીયોમાં આપણે લોકો જે પેપર નંબર આઠ છે તેના પેલા યુનિટ સાથે મળીશું થેન્ક યુ